सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न छे देह भाव केम छूटतो नथी। आ प्रश्न एक मुमुक्षु पूज्य ब्रह्मचारी जी ने पूछे, जेनो खुलासो बोधामुत्रण 70 मा पत्र मा छे। आ जीव अनादिकाल थी मोहराजाना मंत्रे मंत्रायेल छे। ते मंत्र छे हूँ अने मारू, अहम भाव अने ममत्व भाव। मोहराजाना बे पुत्रो छे, राग अने द्वेष, अने तेना बब्बे क्रोध मान माया अने लोभ। तेना परिवार मा हास्य रति अरति भय शोक जुगुप्सा अने त्रण वेद छे। अपना खरेखरा दुश्मन अपनो अहित करनार अपना आ विषय कशायो छे। मन एव मनुष्याणाम कारण बंध मोक्षो, आ जीवने नरके लई जाय छे। आ अंतर शत्रु सामे लड़ाई करवानी छे। लड़ो सो आत्मसंग्रामे बहिरुद्ध शू लड़ो, पण तेनी साची ओळखाण न होवाथी आपणे तेने पोषण आपीए छीए अने विषय कषायमां राची माचीने आनंद माणीए छीए। विषयमां सुख मानी આખી જિંદગી તેને પ્રાપ્ત કરવામાં જાય છે, ભોગવવામાં જાય છે અને પરિણામે અધોગતિ થાય છે। દરેક ભાવદેઠ માત્ર એક જ દાણો અને એક જ ટીપું પાણીનું ગણીએ તો એકંદરે પર્વત અને દરિયા કરતાં પણ આ ખોરાક, આ પાણી, આ ખાધું પીધું બધું વધી જાય। 14 રાધ લોકનો દરેકે દરેક પૂતગલ ખોરાક તરીકે નથી લીધું એવું નથી, છતાં ધરાપો થયો નથી। દેવલોકની રિદ્ધિ પણ અનેકવાર પામ્યો, લોભ ઘટ્યો નહીં કે સંતોષ આવ્યો નહીં। ક્યાં ભાવમાં પતિ પત્ની અને બાળકો નહોતા, છતાં તેનું જ મહાત્મ્ય લાગે છે। ક્યાં ભાવમાં ઘર નહોતું, નાગને દર, સિંહને ગુફા, પંખીને માળો, સુગરી કેવો માળો બનાવે છે, મધમાખીના મધપુડાનો દરેક ખૂણો સરખા જ માપનો, આર્કિટેક્ટ ક્યાંથી આવ્યા, અને દરિયાઈ જીવ કેવા શંખલા બનાવે છે, ક્યાં ઘડ્યા, ક્યાં સૂકવ્યા પાણીમાં। આપણને આપણા નાના સરખા ઘરનું અભિમાન વર્તે છે। 14 રાધ લોકના નકશામાં આપણો દેશ પણ ટપકું છે તો આપણું ઘરનું શું। પરમ કૃપાલદેવ કહે છે કે જીવને સૂર્ય ચંદ્ર વગેરેનું આશ્ચર્ય લાગતું નથી અને પોતાના નાના એવા ઘરનું આશ્ચર્ય લાગે છે। તેથી આ સંસાર અનંતકાળ રહેશે એમ જણાય છે, હું અને મારું। તેથી મોહ તંદુરસ્ત રહે છે, મરતો નથી, કેમ કે આ હું અને આ મારું એ તો મોહનો મંત્ર છે, મોહ માટેનો એ સંજીવની મંત્ર છે। કોઈ પર ક્રોધ કરી તેના ઉપર વિજયી થઈ ઉપરથી અભિમાન કરીએ કે કેવો ખંખેર્યો, જેને કાઢવાનો છે તેનું ઉપરણું લઈએ તો તે કેમ જાય। લોભને લઈને કોઈને છેતરી રાજી થઈએ તો રેશમની ગાંઠ અને તેલનું ટીપું, આ ગાંઠ છોડવી ભારે થઈ પડે છે। છેતરનારને થાય કે મેં સામેવાળાને છેતર્યો, પણ કૃપાલદેવ કહે છે કે છેતરનાર છેતરાયો। એક ભાઈ કોઈને શીશામાં ઉતરવાનું મનમાં વિચારતા હતા, પરમ કૃપાલદેવ નિવૃત્તિ અર્થે વિચારતા હતા। તેના મનના ભાવ જાણી કૃપાલદેવ તેને બોધે છે, કાકા જો છેતરાતા નહીં, પણ આ સમજાતું નથી, દાન આપવાનું છે તે પણ લોભ છોડવા માટે, પણ આ જીવ તો દાન આપીને અભિમાન કરે, ઉપવાસ વગેરે તપ સ્વાદ છોડવા માટે કહે છે, પણ તપ કરી ક્રોધ અને માન કરી શરીર કૃશ કર્યું તપશ્ચર્યાથી અને કશાયને જાડા કર્યા, આ તો બિલાડું કાઢતા ઊંટ પેઠું એવું થયું। મોહ જવા માટે તો જીવને પૂર્વ પુણ્ય યોગે જ્ઞાનીનો ભેટો થાય, તેના સત્વચનો મળે, તેનું માને તો તેને સાચું સમજાય। શાસ્ત્રોમાં આને માટે અજાકુળગત કેસરીનો દાખલો છે। એક સિંહનું બચ્ચું બકરાના ટોળામાં મોટું થતું હતું, તેને પોતાનો ચહેરો દેખાતો નહીં, બીજા બકરાઓ દેખાય છે એ સમજી કે હું પણ આવો જ હઈશ, આવો જ છું। ગોવાળ પણ તે બકરાને બકરા ચાલ એમ કંઈ બોલાવતો। એક દિવસ એક મોટા સિંહે તેને જોયો, તેણે નાના સિંહને કહ્યું, તું આ બકરાઓ સાથે કેમ ફરે છે, તું તો સિંહ છો। બચ્ચાએ કહ્યું, ના હું તો બકરું છું, આ બધા જેવો જ છું અને ગોવાળ પણ મને બકરો જ કહીને બોલાવે છે। મોટા સિંહે કહ્યું, ચાલ મારી સાથે। બચ્ચું તેની સાથે જાય છે, મોટો સિંહ તેને જળાશય પાસે લઈ ગયો, બંને પાણીમાં ડોકા તેર્યા। મોટા સિંહે કહ્યું, જો તારી અને મારી સિકલ સરખી છે, નાનો સિંહ બોલ્યો, હા। પછી મોટા સિંહે ત્રાડ પાડી અને બચ્ચાને પણ ત્રાડ પાડવા કહ્યું, પહેલાં એ ત્રાડ પાડી, મોટો સિંહ બોલ્યો, જો તારી અને મારી ત્રાડ સરખી છે, બચ્ચાએ કબૂલ કર્યું, એટલે મોટો સિંહ બોલ્યો, વિચાર, તું મારા જેવી ત્રાડ પાડે છે, તારું સિકલ તારું મોઢું મારા જેવું છે, તો બકરું તો બે બોલે, આમ જ્યારે સિંહરૂપી જ્ઞાની આ મોહાધીન બકરારૂપ જીવને મળે અને આ બકરો તેનું માને, તેના ઉપર અહોભાવ થાય,
પોતાનું ઓળખાણ થાય અને તેની આજ્ઞાએ વર્તે તો મોહ મોળો પડે, મોહ ક્ષય થાય અને દેહાધ્યાસ છૂટી જીવ સહજ સ્વરૂપને પામે. આ જીવને દેહાધ્યાસ છૂટે, છૂટે દેહાધ્યાસ તો પછી નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ છે. એટલે હું દેહાદી સ્વરૂપ નથી એ થાય, પરોક્ષે મનાય, આગળ જતાં પ્રત્યક્ષે અનુભવાય ત્યારે જીવને સજાત્મ સ્વરૂપનું ભાન થાય, સજાત્મ સ્વરૂપનો અનુભવ થાય, મોક્ષનો અનુભવ થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.